પ્રાચીન કાળના યોગ્યોથી લઈને ઇન્ટરસ્ટેલર જેવી લોકપ્રિય ફિલ્મોમાં ટાઈમ ટ્રાવેલની વાર્તાઓ અને વાસ્તવિક જણાતી ઘટનાઓ જોવા મળે છે શું ટાઈમ ટ્રાવેલ વાસ્તવમાં શક્ય છે જો હા તો હું કેવી રીતે પોતાને ટાઈમ ટ્રાવેલ માટે સક્ષમ બનાવી શકું છું આ બાબત વિશે ઘણી મોટી ગેરસમજ પ્રવર્તે છે કારણ કે દુર્ભાગ્યે વિજ્ઞાન અને ગુપ્ત યોગી જ્ઞાન હોલીવુડની ફિલ્મો થકી તમારી પાસે પહોંચે છે આ સંસ્કૃતિમાં એવા લોકો થઈ ગયા છે જેને આપણે ત્રિકાળ જ્ઞાની કહીએ છીએ તમારા જીવનમાં અનુભવના ત્રણ પરિમાણો હોય છે એક હોય છે ભૂતકાળ જે તમારી અંદર રહેલી સ્મૃતિઓનો સંગ્રહ છે બીજું હોય છે વર્તમાન જે હાલનો જીવંત અનુભવ છે ત્રીજું હોય છે ભવિષ્ય જે આપણી કલ્પનાની તાકાત છે આમ તમારા જીવનનો અનુભવ સ્મૃતિ વર્તમાન અનુભવ અને કલ્પના વચ્ચે આકાર પામે છે મોટાભાગના લોકો સાથે સમસ્યા એ છે કે આ ત્રણેય બાબતો સ્પષ્ટપણે વર્ગીકૃત હોતી નથી આથી જ દસ વર્ષ પહેલા બનેલી ઘટના આજે પણ તમને પીડા પહોંચાડી શકે છે ખરું ને હા પરમ દિવસે જે ઘટવાનું છે તે માટે તમે અત્યારથી જ પીડા અનુભવો છો દસ વર્ષ પહેલા કે દસ દિવસ પહેલા જે બન્યું છે શું અત્યારે તેનું અસ્તિત્વ છે અસ્તિત્વ છે જે પરમ દિવસે ઘટવાનું છે શું અત્યારે તેનું અસ્તિત્વ છે ના તો જો તમે એવી કોઈ બાબતથી દુઃખી છો જેનું અસ્તિત્વ જ નથી તો અમે તમને સમજદાર કહીએ કે મૂર્ખ અરે આ પ્રશ્ન છે તાળીઓ ન પાડો આ અપમાન છે જો તમે એ પરિસ્થિતિનું દુઃખ ભોગવી રહ્યા છો જેનું અસ્તિત્વ જ નથી તો તે સમજદારી છે કે મૂર્ખતા તમે કેટલા લોકોને ઓળખો છો તમારા સહિત જે એવા મૂર્ખ છે કે જેવો એવી વસ્તુથી પીડા અનુભવે છે જેનું અસ્તિત્વ નથી આશરે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ખરું ને આવું કાયમ બનતું રહે છે તો આ રીતના મૂર્ખ ટાઈમ ટ્રાવેલ સમયની યાત્રા કરે છે યોગિક વિજ્ઞાનમાં સમય આધુનિક ભૌતિક વિજ્ઞાન હંમેશા આ બે પરિમાણો વચ્ચે જોલા ખાય છે સમય અને સ્થાન અથવા તો સમય અને સમય તેઓ સામાન્ય રીતે આ જ કહે છે યોગમાં આપણે તેને કાળ કહીએ છીએ તમિલમાં પણ કાળનો અર્થ સમય થાય છે પણ કાળનો અર્થ ખાલીપણું પણ થાય છે કાળ એટલે અંધકાર અંધકાર એટલે ત્યાં કશું જ નથી ન પ્રકાશ ન બીજું કંઈ ત્યાં ખાલી જગ્યા હોય છે કાળનો અર્થ છે સમય આમ આપણે સમય અને અવકાશ માટે એક જ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણી પાસે બસ એક અંતર છે કાળ અને મહાકાળ એક પ્રકારનો સમય છે જે જીવનના ભૌતિક પાસાઓના ચક્રો દ્વારા સર્જાય છે ભૌતિક પાસાના ચક્રોથી મારો મતલબ છે કે દરેક ભૌતિક વસ્તુ વર્તુળાકાર ગતિમાં હોય છે પછી તે એક અણુ હોય કે સમગ્ર બ્રહ્માંડ હોય બધું જ વર્તુળાકાર ગતિમાં હોય છે બધા ગ્રહ બ્રહ્માંડ દરેક વસ્તુ દરેક ભૌતિક વસ્તુ મુખ્યત્વે વર્તુળાકાર ગતિમાં છે તો આ કાળ છે એ સમય જેને તમે ઓળખો છો ભૌતિક પદાર્થોના ગોળ ફરવાને કારણે છે પૃથ્વી એક વખત ફરે તો આપણે તેને દિવસ કહીએ છીએ ચંદ્ર એક વખત ફરે તો આપણે તેને એક મહિનો કહીએ છીએ જો પૃથ્વી સૂર્યની ફરતે ચક્ર પૂરું કરે તો આપણે તેને વર્ષ કહીએ છીએ તમે આ રીતે જ સમયને જાણો છો તો તે ફક્ત ચક્રોના કારણે છે એક સમય એવો પણ છે જે ભૌતિક પ્રકૃતિથી પરે છે જે ભૌતિક પદાર્થોની ગોળાકાર ગતિને કારણે નથી તેને આપણે મહાકાળ કહીએ છીએ મહાકાળમાં સ્થાનનો પણ સમાવેશ થાય છે સામાન્ય રીતે આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં સામાન્ય સમજૂતી એવી છે કે સ્થાનના કારણે અંતરના કારણે જ સમય હોય છે જો તમે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી મુસાફરી કરવા ઈચ્છતા હો તો તમને સમય લાગે છે પરંતુ યોગ વિજ્ઞાનમાં આપણા અનુભવ પરથી આપણે એવું સમજીએ છીએ કે સમયનું અસ્તિત્વ છે અને તેથી સ્થાનની શક્યતા રહેલી છે આદિ યોગીએ પંદર હજાર વર્ષ કરતાં વધુ સમય પહેલાં આ સુંદર વિચાર રજૂ કર્યો હતો જ્યારે તેમના પ્રથમ શિષ્યો એ સાત ઋષિઓએ તેમને પૂછ્યું કે આ બ્રહ્માંડની પ્રકૃતિ શું છે તે ક્યાંથી શરૂ થાય છે ક્યાં સમાપ્ત થાય છે તે કેટલું મોટું છે તેઓ હસીને બોલ્યા તમારું બ્રહ્માંડ હું તેને રાયના દાણામાં સમાવી શકું છું ઘણું સરસ પેકિંગ છે ને તેમણે કહ્યું આ સમગ્ર બ્રહ્માંડને હું રાયના એક દાણામાં સમાવી શકું છું કારણ કે તે કેવળ સમયનું પરિણામ છે સ્થાન અને અંતર એ કેવળ સમયનું પરિણામ છે આથી આપણે લોકોને ત્રિકાળ જ્ઞાની કહીએ છીએ અને આપણે લોકોને અકાળ જ્ઞાની પણ કહીએ છીએ જેનો અર્થ છે સમયથી રહિત લોકો જે લોકો સમયથી પરે હોય છે સમયથી પરે હોવાનો અર્થ શું છે અત્યારે તમે અહીં બેઠા છો જો હું બીજા છ કલાક સુધી તમને અહીં બેસાડી રાખું ના તમને એટલો બધો સમય નહીં લાગે ધારો કે હું તમને બીજા બે કલાક સુધી અહીં બેસાડી રાખું સદગુરુ બીજું કંઈ નહીં તો પાણી ઓકે પાણી પી લો પાણી પીવાનું પરિણામ સદગુરુ ઓકે જાઓ અને પાછા આવો બીજા બે કલાક સદગુરુ ઓકે અમે તમને તે આપીશું ત્યાર પછી તમે પરવાનગી નહી માગો તમારું શરીરનું સમય ચક્ર છે ખરું ને તમારે ઘડિયાળ સામે જોવું નથી પડતું જો તમે તમારા બ્લેડર મૂત્રાશયની ક્રિયાનું અવલોકન કરશો તો તમને સમયનો ખ્યાલ આવશે ખરું કે નહીં તે સમયનો ખ્યાલ રાખે છે તો હાલમાં સમય અંગેની તમારી સૂચ ફક્ત તમારી શારીરિક ઓળખને કારણે છે જો તમે શરીરનો અનુભવ કર્યા વિના અહીં બેસો તો તમને સમયની ખબર નહીં પડે તમે કલાકો અને દિવસો સુધી બેસનારા લોકો વિશે સાંભળ્યું હશે હું મારી સાથે આવું બન્યું હતું એકવાર જ્યારે હું તમારા કરતાં થોડો મોટો હતો પચીસ વર્ષનો હતો ત્યારે હું એક સ્થળે બેઠો અને અચાનક જ મને સમયનું ભાન ન રહ્યું મને લાગ્યું કે દસ કે વીસ મિનિટ થઈ હશે પણ આશરે સાડા ચાર કલાક પસાર થઈ ચૂક્યા હતા અને મને પરમ આનંદની અનુભૂતિ થઈ રહી હતી ત્યાર પછી આવું વારંવાર થવા લાગ્યું હું એક સ્થળે બેઠો અને મને લાગે કે બે મિનિટ પસાર થઈ હશે પણ વાસ્તવમાં સાત થી આઠ કલાક પસાર થઈ જતા એક દિવસ હું બેઠો અને મને લાગ્યું કે કદાચ પચીસ કે ત્રીસ મિનિટ થઈ હશે હું મૈસૂર નજીકના કોઈ ગામડા પાસે બેઠો હતો અને જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મારી આંખો સામે મોટું ટોળું હતું મારી આસપાસ ફૂલોના હાર હતા લોકો મારા પગ ખેંચવાની કોશિશ કરી રહ્યા હતા ત્યાર પછી મેં કહ્યું તમે બધા ક્યાંથી આવી ગયા તેમણે કહ્યું તમે તેર દિવસથી અહીં બેઠા છો મને લાગ્યું હતું કે હજી તો માંડ ત્રીસેક મિનિટ થઈ જશે જ્યારે મેં મારા પગ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને જણાવ્યું કે મારા ઘૂંટણ જકડાઈ ગયા હતા પગને સીધા કરવામાં ઘણી મુશ્કેલી પડી પરંતુ મારા અનુભવમાં મને લાગ્યું કે માત્ર ત્રીસ મિનિટ જ થઈ છે આ વાતો તમારા માટે સમજવી થોડી મુશ્કેલ હોઈ શકે છે પણ શું તમે નોંધ્યું છે કે કોઈ ચોક્કસ દિવસે તમે ઘણા જ આનંદિત હતા ત્યારે ચોવીસ કલાક પૂફ દસ મિનિટની જેમ પસાર થઈ ગયા શું એવું છે બીજા કોઈ દિવસે તમે થોડા હતાશ હતા ચોવીસ કલાક આખા જીવન જેટલા લાંબા લાગ્યા છે કે નહીં સમય એ ઘણો જ સાપેક્ષ અનુભવ છે લોકો કહે છે એક મિનિટનો ગાળો કેટલો લાંબો છે તે એના પર આધાર રાખે છે કે તમે બાથરૂમના દરવાજાની કઈ બાજુએ છો દરવાજો ખખડાવતો તે કહે છે બસ એક જ મિનિટ એક મિનિટ